કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે શીખીશું ધોરણ 4માં પાઠ 6 ભંગાર વેચનાર ભાગ 4. તો આપણે ભંગાર વેચનાર પાઠ પુસ્તકમાં જોયો હતો ને, આજે હવે આઇડલની નોટબુકમાં જોઈશું. તો તમારી આઇડલની નોટબુક ખોલો, એમાં જોઈશું ભાગ 4 ભંગાર વેચનાર. પાઠ 6 ભંગાર વેચનાર, એમાં સૌથી પહેલાં શીખીશું આપણે ગુણાકાર. ગુણાકાર કરો 34 × 4. તો હવે 34 × 4 કેવી રીતે કરવાના? 14 × 16, 16નો છગડો વધી પડે 1. 4 × 3 = 12, 12 × 1 = 13, એટલે કે 336. 5 ને 0 વડે ગુણવાથી 0 જવાબ આવે, અને 5 × 8 = 40, એટલે કે 400. 0 ને 7 = 0, અને 70 × 70 = 49, 490. 7 × 3 = 21, 1 વધી પડે 2, અને 7 × 2 = 14, અને 15 × 2 = 15, એટલે કે 161. એના પછી 53 × 8, એટલે 8 × 3 = 24, નો ચોગડો વધી પડી 2, અને 8 × 5 = 40, ને 2 × 42, એટલે 42 જવાબ આવશે. હવે 5 × 6 = 30, 0 વધી પડે 3. હવે 6 × 9 = 56, 6 × 3 = 54, 55 × 56 = 57, એટલે 570. તો આવી રીતે બાળકો બધા ગુણાકાર છે, તો તમને ગુણાકાર આવડવા જોઈએ. યાદ રાખવાનું, કોઈ બી સંખ્યાને 0 વડે ગુણવાથી જવાબ 0 આવે. પહેલાં એને એકમ સાથે ગુણવાનું, અને પછી દશક સાથે. જુઓ, બધામાં પહેલાં એકમ ને પછી દશક. એની વધી આમાં લખેલી નથી, પરંતુ તમારે વધી બાજુમાં લખી દેવાની અથવા એની ઉપર લખી દેવાની, જેથી કરીને તમને સરવાળા બાદબાકીમાં ભૂલ ન પડે. 76 × 5, તો 5 × 6 = 30, 0 વધી પડે 3. હવે 7 × 5 = 35, ને 3 ઉમેરી દઈએ, એટલે 380 જવાબ આવશે. હવે આ બેનો ગુણાકાર કરો. પાયો પાયો 25નો 5 વધી પડે 2, અને પાયો પાયો 25માંથી 2 ઉમેરી દો, એટલે કે 27 થઈ જશે. 8 × 3 = 24નો ચોગડો વધી પડે 2, અને 8 × 3 = 24માં 2 ઉમેરી દો, એટલે 26, 264. 7 × 5 = 35નો 5 વધી પડી 3, 7 × 3 = 21માં 3 ઉમેરી દો, એટલે 24. હવે જો 6 ને 0 વડે ગુણ્યા તો 0 જવાબ, ને 6 × 6 = 24, એટલે 240. 8 × 1 = 8, અને 8 × 6 = 48, એટલે 448. તો આવી રીતે આપણે શું કરીશું? ગુણાકાર. નીચેના પ્રશ્નોના મૌખિક રીતે જવાબ આપો. 1 નંબર, એક પાટલી પર 3 વિદ્યાર્થીઓ બેસે છે. જો 15 પાટલી પર કેટલા વિદ્યાર્થી બેસી શકે? તો 45. 15 × 3 = 45, એટલે કે જવાબ આવશે 45. 2 નંબર, એક કલર બોક્સમાં 12 કલર પેન્સિલ છે. તો 3 કલર બોક્સમાં કેટલી પેન્સિલ આવશે? તો 12 × 3 કેટલા થાય? 36. તો 12 × 3 = 36, તો આપણો જવાબ આવશે 36. 3 નંબર, એક બોક્સમાં 6 આઈસ્ક્રીમ આવે છે. તો 20 બોક્સમાં કેટલી આઈસ્ક્રીમ આવે? તો 6 અને 20નો ગુણાકાર કરીએ તો 6 × 2 = 12, ને પાછળ 0, એટલે 120. મંદિરના હોલમાં 30 વ્યક્તિ બેસે છે. તો આવા 5 હોલના હોલ હોય તો મંદિરમાં હોલમાં કેટલા માણસ બેસી શકે? તો આ બંનેનો ગુણાકાર 30 × 5 = 150. 1 પાર્કિંગમાં 20 ગાડીઓ રહી શકે છે. તો 5 પાર્કિંગમાં કેટલી ગાડીઓ રહેશે? 100 × 20 = 50, 100, એટલે કે 100 જવાબ આવી જાય. 49 × 59, તો આ બંનેનો જવાબ આવશે 2891. બંનેનું શું કરવું પડશે? આપણે પહેલાં ગુણાકાર. 99 × 8, 99 × 8 કરીશું. તમને મેં પુસ્તકમાં ગુણાકાર કરતાં શીખવ્યા ને, એવી રીતે ગુણાકાર કરવાના છે. તો 99 × 8 કરી, એટલે જવાબ આવશે 792. તો આવી રીતે આપણે જુદા જુદા ગુણાકાર કરીને જવાબ લખી શકીએ. કે 93 × 76, તો 93 × 76નો જવાબ આવશે 7068, ને 21 × 6નો 126, 52 × 5 એટલે કે 260, અને 73 × 2 એટલે 164. જો હવે આગળ 2 સંખ્યા વડે ગુણાકાર કર્યો હતો ને, હવે કેટલી સંખ્યાને? 3 સંખ્યાનો 1 સંખ્યા સાથે ગુણાકાર. તો 328 × 4, તો પહેલાં 8 ને 4 વડે ગુણવાના. તો 8 ચોક
बार नो बगड़ो आठ आठ चौक बत्रीस नो बगड़ो वधी पड़े त्रण। हवे त्रण ने क्या लखवाना बे नी उपर। हवे चार तरी बार बार में त्रण उमेर उपर वधी आवी थी तो एवी रीते जुओ आना आपणे वधी करीने लखवू होय 328 गुण्या चार आठ चौक 3 लखी दीधी। हवे 4 2 8 8 में 3 उमेर्या एटले केटला वध्या 11 आव्या तो 11 नो एकड़ो वधी पड़ी 1 ने 4 तरी 12 ने वधी पड़ी 1 एटले के 13 एटले जवाब आवी गयो ने 13 12 એટલે કે 1312। તો આવી રીતે બધા ગુણાકાર આપણે કરવાના છે। જુઓ આ ગુણાકારમાં 64 નો ચોગડો અને વધી પડી 6। હવે 8 ને 0 વડે ગુણીએ તો 0 આવે અને 0 માં 6 ઉમેરીએ તો 6 એટલે અહીંયા 6 લખ્યા અને 9 8 નો 72 એટલે કે 72। તો આવી રીતે 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો, એના પછી 3 સંખ્યાનો 2 સંખ્યા વડે ગુણાકાર કરવાનો। તો એમાં એકમ અને દશક આવે આવે ને તો પહેલાં આપણે કોણ શું કરવાનું, દશક લેવાનું ને એકમ લેવાનું। જો હું આ દાખલો અહીંયા શીખવું તમારે ધ્યાનથી શીખવાનું છે। પહેલાં 398 ગુણ્યા 34 તેમાં આ એકમ ને આ દશક, પહેલાં આપણે દશક લેવાનું એટલે કે 3 લેવાનું, દશકની નીચે શૂન મૂકી દેવાની। હવે 9 × 27 સાતળો વધી પડે 2, 8 × 24 અને 25 × 26 છગડો વધી પડી 2, 3 × 9 અને 2 × 10 = 11 એટલે આવી ગયા 11। તો પહેલાંનો જવાબ થયો 11670। હવે એકમ લેવાનો, હવે એમાં 0 નહીં મૂકવાનો, સીધો 4 × 9 જે જવાબ આવે એ લખવાનો। તો 36 આવ્યો તો અહીંયા 6 આ બે વધી ચેકીન ઉપર 3, 8 ની ઉપર 3 મૂકવાના, 8 × 32 નું 5 વધી પડી 3, 4 × 12 ને 13 × 14 = 15 એટલે કે 15। હવે આ બંનેનો શું કરવાનો સરવાળો, 0 × 6 = 6, 7 × 5 12 નો બગડો વધી પડી 1, પછી 5 × 6 = 12 નો બગડો વધી પડી 1, 1 × 2 = 3 ને 1 એટલે કે 13,226 જવાબ આવી ગયો। આવી રીતે 3 સંખ્યાનો 2 સંખ્યા વડે આપણે શું કરીશું, ગુણાકાર કરીશું। નાણાકીય વ્યવહાર, આપણા દેશનું ચલણી નાણું ખાલી જગ્યા છે, આપણા દેશનું ચલણી નાણું શું છે, રૂપિયો, રૂપિયો આપણા દેશનું ચલણી નાણું કહેવાય। રૂપિયાની નિશાની કઈ છે, આમાંથી રૂપિયાની નિશાની કઈ, આ એ રૂપિયાની શું છે, નિશાની કહેવાય। 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા, 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો આ રહ્યો ડીમાં 100 પૈસા આપણો જવાબ। 13 નંબર, 50 પૈસાના કેટલા રૂપિયા સિક્કા ભેગા કરી થઈને 5 રૂપિયા બને, તો 50 પૈસાના 10 સિક્કા ભેગા કરી એટલે 5 રૂપિયા બને। 100 રૂપિયાની 1 નોટ બરાબર 10 રૂપિયાની કેટલી નોટ થાય, 10 નોટ, 100 રૂપિયાની 1 નોટ અને 10 રૂપિયાની 10 નોટ કરી એટલે 100 રૂપિયા થઈ જાય। 15 નંબર, કે 5 રૂપિયાની કેટલી નોટ ભેગી થઈને 50 રૂપિયાની નોટ બને, તો 5 રૂપિયાની કેટલી, 10 નોટ ભેગી કરીએ ને એટલે 50 રૂપિયા આપણા થઈ જશે। 16 નંબર, રૂપિયા 400 બરાબર 2ના ખાલી જગ્યા સિક્કા, તો 2 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીશું તો 400 રૂપિયા બનશે, તો 200 સિક્કા ભેગા કરીએ એટલે કે 400 રૂપિયા આપણા થઈ જશે। 17, રોમિત ચાની દુકાન ચલાવી રોજના 300 કમાય છે, તો 1 મહિનાના તે કેટલા કમાશે, શું કીધા, રોજના 300 રૂપિયા કમાય તો 1 મહિનાના, 1 મહિના 30 દિવસ હોય તો 300 × 30 એટલે કે 9,000 રૂપિયા એ કમાશે। 18 નંબર, મોહન દરરોજ 70 રૂપિયા જમવા પાછળ ખર્ચ કરે, તો 2 અઠવાડિયા જમવા પાછળ કુલ કેટલો ખર્ચ, 1 અઠવાડિયાના 7 દિવસ, તો 2 અઠવાડિયા 7 × 2 = 14 દિવસ એ 70 × 14 કરીએ એટલે કે 980 રૂપિયા એને જમવાનો ખર્ચ 2 દિવસનો 2 અઠવાડિયાનો થશે। પ્રશ્ન નંબર 19, ધિરાણ એટલે શું, કોઈની પાસેથી ચોક્કસ સમય માટે ઉછીને આ રૂપિયા લઈ તેના પર અમુક વ્યાજ આપવું તેને ધિરાણ કહેવામાં આવે છે, આ ખાસ યાદ રાખવાનું છે। 20 નંબર, હરિયાએ બેંકની પાસે 500નું ધિરાણ લીધું,
જ્યારે જેમ્સે એક ખાનગી પેઢી પાસેથી 500 રૂપિયાનું ધિરાણ લીધું. આ ધિરાણ ચૂકવવા હરીએ 6 મહિના સુધી દર મહિને 110 રૂપિયા, જ્યારે જેમ્સે 700 ચૂકવવા પડશે. તો કહો કે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે ને કેટલા? તો હરિયાએ 500 રૂપિયાનું ધિરાણ લીધું હતું, એટલે 6 મહિના સુધી એને ચૂકવવા પડતા કેટલા? 110 × 6 એટલે કે 660 રૂપિયા ચૂકવવાના છે, બરાબર. અને જેમ્સે પણ 500 રૂપિયાનું ધિરાણ લીધું, એને કેટલા ચૂકવવાના? 700 રૂપિયા. તો હવે તેથી જેમ્સે વધુ ચૂકવવા પડશે. કેવી રીતે? 700 ઓછા 660, 660માંથી 700 બાદ કરીએ એટલે કે 40 રૂપિયાને વધુ ચૂકવવા પડશે. અહીંયા આપણે આટલા સુધી આજના ભાગમાં રાખીએ. કાલે હું તમને બીજા વ્યવહારુ દાખલા શીખવીશ. ત્યાં સુધી તમે ઘરેથી ગુણાકારની પ્રેક્ટિસ કરજો. બાય બાય બાળમિત્રો.